हाँ जी बोलो भौतिक बेटा। विज्ञान, रासायनिक ओके विज्ञान अने जीव विज्ञान। ओके सरस। भौतिक विज्ञान, रासायनिक विज्ञान अने जीव विज्ञान। तो प्रश्न ए थाय के आ त्रण भाग ने एक ज बुक मां शा माटे मूकी दे छे भाई, अलग अलग ना करवा जोईए? तो तमने तो पछी तकलीफ थई जाय ने अलग अलग करे तो, एटला माटे नहीं करता हो सर करवो जोईए। ओके प्रिंस नु केवू छे अलग करवा जोईए, बाकी लोको कोई छे? नहीं हाँ भाई अलग कर से तो अलग परीक्षा देवी पड़ से है ने, अलग वाचू पड़ से तो पछे ये तो तकलीफ थई जाय। नहीं वधारे रीडिंग करवो पड़े, वधारे लेक्चर भरवा पड़े। तो तमारा जेवा ज कारणो जो आज सिलेबस अभ्यासक्रम आयोजन करता हो, ये तमारो केटलो ख्याल राखे छे के भाई आ लोको ने विज्ञान जे चोपड़ी छे जे बुक छे मां आपणे त्रण विषय। बेटा म्यूट राखजो माइक तमारो। हेलो सर। हाँ बोलो बेटा। सर सर मारो क्वेश्चन छे, ओ 8 बी मां छु ने मारो एडमिशन 8 ई मां થયું છે, તો મારે 8 બી નું અટેન્ડ કરવાનું છે કે 8 ઈ નું ગ્રુપ? અત્યારે જે એડમિશન થયું છે 8 ઈ માં, તો એ પ્રમાણે કરવાનું છે। પછી તમારે કઈ પણ પ્રોબ્લેમ છે તો ક્લાર્ક ઓફિસ માં આવીને મળી જવાનું। હેલો સર। હા થેન્ક યુ। હેલો સર, મારી પાસે લિંક નથી આવી હજુ। ઓકે તો કાથી લાવ? સર મને બે એડ નથી કર્યો। સર મને બી નવમાના ગ્રુપ માં એડ નથી કર્યો। અચ્છા સર મને પણ નથી કર્યો। સર મને પણ મને બી નથી કર્યો નવમાના ગ્રુપ માં। હા સર મને બી નથી કર્યો। ઓકે ઓકે વાંધો નથી, મને પણ નથી કર્યો સર। વાંધો નથી, ઘણા લોકો એવા છે કે જેમને ગ્રુપ ની અંદર એડ નહી થયા હોય મે બી, તો એ લોકોને આવતીકાલે હું કરી દઈશ। આવા જેટલા બાકી વિદ્યાર્થીઓ છે એ લોકોને આપણે આવતીકાલે ગ્રુપમાં એડ કરી દઈશું। પણ એક વસ્તુ ખાસ વિચારી લો બેટા, આ જે નવમાનું ગ્રુપ જે છે એ સ્કૂલનું ગ્રુપ છે, અને મારે જે તમારી સાથે વાત કરવાની છે એના હેતુથી મેં એ હંગામી ધોરણે ગ્રુપ બનાવેલું છે। બાકી તો એ ગ્રુપ જે છે વેકેશન પછી બનતું હોય છે, મહિના દોઢ મહિના પછી બનતું હોય છે, પણ મેં ઉતાવળમાં એટલા માટે બનાવેલું કે મારે તમારી સાથે કઈ મેસેજ તમને મૂકવા હોય, કઈ ટાઈમ ટેબલ શેર કરવું હોય, તો વારે વારે મારે પરેશ સરને ડિસ્ટર્બ ના કરવા અને ડાયરેક્ટલી હું તમારા બનાવેલા ગ્રુપની અંદર મૂકી શકું। છતાં આમાંથી એવા લોકો છે જેમના કોઈ મિત્રો હોય તો એ ગ્રુપની લિંક આપણે ગ્રુપમાં ઓલરેડી મૂકેલી જ છે, ત્યાંથી એને કોપી કરી અથવા ફોરવર્ડ કરી દઈ એવા વિદ્યાર્થીઓ, અથવા તો હું પરેશ સરને એ બધી લિંક મોકલી આપું છું। તમે ઉદાહરણ તરીકે 8 એ માં છો તો તમારે 9 એ માં જ જોડાવાનું છે, તમે 8 બી માં છો તો તમારે 9 બી માં જોડાવાનું છે, સમજો છો? એમાં જે ગ્રુપ જે છે એ 9 એ ન્યુ 9 બી ન્યુ એવો ગ્રુપનું નામ છે। એટલે હું આજે પરેશ સરને લિંક મોકલી આપું છું જે તમને મોકલી આપશે ગ્રુપની અંદર એકી સાથે, એટલે તમારે એ જ ગ્રુપમાં જોડાવાનું છે, એટલે આ પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ જશે। ચાલો તો આપણે ચર્ચા એ કરતા હતા કે તમારા ભાઈ જે આયોજકો છે અભ્યાસક્રમના, એ લોકો તમને તમારી બહુ ચિંતા કરે છે કે ભાઈ આ વિદ્યાર્થીઓને આપણે એક એક પરીક્ષા, એક તો એ લોકોને વધી જતી એટલે સબ્જેક્ટ વિષયો બહુ વધારવા નથી, એટલે એમણે ત્રણ ભાગને એકમાં જ જોઈન્ટ કરી દીધા છે। હવે તમે 11 સાયન્સમાં આવો તો એ અલગ થઈ જાય, તમને ખબર છે 11 સાયન્સમાં મુખ્ય ત્રણ વિષયો કયા હોય? ચાલો હુ વિલ સે હાઉ મેની સબ્જેક્ટ્સ અંગ્રેજી વિજ્ઞાન। ઓકે નાઇસ, ધેર આર 3 સબ્જેક્ટ્સ ઇન સાયન્સ, ફર્સ્ટ વન ઇઝ કેમેસ્ટ્રી, સેકન્ડ ઇઝ ફિઝિક્સ એન્ડ થર્ડ વન ઇઝ બાયોલોજી એન્ડ ફોર્થ ઇઝ મેથ્સ। તો જે ગણિત જે છે અને બાયોલોજી એ ઓપ્શનલ હોય, તમે ઈચ્છો તો ગણિત રાખી શકો, ઈચ્છો તો જીવ વિજ્ઞાન પણ રાખી શકો। હવે સાયન્સમાં એને અલગ કરી દીધા શા માટે? કેમ કે સાયન્સ વસ્તુ એવી છે કે ત્યાંથી બે મુખ્ય જે ફિલ્ડ બને છે, એક છે એન્જિનિયરિંગ ફિલ્ડ અને બીજું છે મેડિકલ ફિલ્ડ, તો મેડિકલમાં જવાવાળો વ્યક્તિ એને બાયોલોજી ભણવાનું છે, ખૂબ જ ડિટેલમાં ભણવાનું છે, માનવની બધી આંતરિક રચનાઓ બાહ્ય રચનાઓને સમજવાની છે, તો એટલા માટે એને વિજ્ઞાનને ખૂબ જ ડિટેલમાં સમજવું પડે।
તો ત્યાં સાયન્સમાં એ વિષયને અલગ કરી દેવો પડે. જો પાછા એ ત્યાં ગુજરાતીનું વ્યાકરણ પણ ભણશે અને સંસ્કૃતનું વ્યાકરણ પણ ભણશે તો એક રીતે ભાષાનું નોલેજ એને એટલું કામ નથી આવવાનું, એટલે ત્યાં વિષયને અલગ કરી દીધું છે. પછી ભૌતિક વિજ્ઞાન હોય, મેથ્સ છે, મેથ્સ કામ પણ અલગ છે અત્યારથી, પણ આ સબ્જેક્ટ ત્યાં અલગ થઈ ગયા છે. મુખ્ય કારણ એ છે કે ત્યાં ખૂબ જ ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. ચાલો હવે જરા એક આપણે ચાર્ટ બનાવી લઈએ. તમારી બુક જે છે એની ચર્ચા આપણે હમણાં કરીએ છીએ. ઓકે, બહુ બધા મેસેજ આવી ગયા છે ભાઈ. ચાલો, કોઈ બેટા એનોટેશન નથી કરવાનું ભાઈ. જીલ, ઓ બેટા જીલ, શુભમ, જીલ, સરસ, ખૂબ સરસ, બહુ મસ્ત એનોટેશન કરો છો, હે, બહુ મસ્ત. પછી જયારે ક્લાસ ચાલુ થશે ને ત્યારે હું તમને કહીશ કે ચાલો ઉભા થાવ અને બોર્ડ પર બધું કરો. ચાલો, તો જે આપણે વાત કરી મુખ્ય વિષયની, તો વિજ્ઞાનની જે ચોપડી છે એની અંદર ત્રણ વિષયો છે. આ લખવાનું છે મારી સાથે સાથે. પેલો છે રાસાયણિક વિજ્ઞાન, જેને ઇંગ્લિશમાં કેમેસ્ટ્રી કહેવાય. નામ ગોખવાનું નથી, હમણાં ખબર પડી જશે. ચાલો, બીજો છે ભૌતિક વિજ્ઞાન, જેને ઇંગ્લિશમાં ફિઝિક્સ કહેવાય. અને ત્રીજો છે જીવ વિજ્ઞાન, જેને ઇંગ્લિશમાં બાયોલોજી કહેવાય. હવે જો કેમેસ્ટ્રી એવું નામ શા માટે આપ્યું? કેમિકલ ઉપરથી કેમેસ્ટ્રી શબ્દ આવેલો છે. હા, નોટમાં લખવાનું છે ભાઈ તમારે સાથે સાથે. અત્યારે એક જ ચોપડી રાખજો બધા વિષય માટે, પછી એવું હશે તો આપણે અલગ કરાઈ દઈશું. તો કેમેસ્ટ્રી, રસાયણો જે છે એનું ઇંગ્લિશ કેમિકલ થાય, એ કેમિકલની વિદ્યા એટલે કેમેસ્ટ્રી. હવે ફિઝિક્સ, ફિઝિક શબ્દનો મતલબ થાય ભૌતિક, હે ને, આપણે કે ભાઈ આનું ફિઝિક સારું છે, એટલે કે આની જે શરીર જે છે એટલું ફિટ છે, ફિઝિક ફિટ છે. તો ફિઝિકનો મતલબ શું થાય? ભૌતિક. અને આ ફિઝિક્સ એટલે શું થઈ જાય? એ ભૌતિક વિજ્ઞાન. હવે જીવ વિજ્ઞાન પણ આપણે આનું નામ બાયોલોજી કીધું છે તો એ પણ ગોખવાનું નથી. હવે તમને એમ થાય કે ભાઈ આ નામ કોણે આપેલા હશે, જેમ આપણા નામ કોણ રાખે? ફઈબા રાખે, માસી રાખે, હે ને. તો આ બધા નામ કઈ ફઈબાએ ના આપેલા હોય કે કોઈ એલિયને ના આપેલા હોય. આ નામ કોણ આપેલા હોય? કોણ લોકો આપે? તો સાયન્ટિસ્ટ લોકો આપે. અને કેના આધારે આપે? અચ્છા, સાયન્ટિસ્ટ લોકો પણ એમને ના આપી દે, હે ભાઈ, કે ચાલો મારું મન છે કે હું તો આને બાયોલોજી કહીશ. પેલા બીજા ભાઈ એમ કે નહીં, આ તો બાયો નહીં, આ તો ભાઈ રાસાયણિક વિજ્ઞાન છે, એટલે આને કેમેસ્ટ્રી કહેવાય નહીં. તો એ લોકો પણ નામ કેના આધારે આપતા હોય? કાર્યને આધારે આપતા હોય, એના મહત્વને આધારે આપતા હોય, અથવા એના મતલબને આધારે આપતા હોય, બંધારણને આધારે આપતા હોય. તો આ બાયોલોજી એટલે એના મતલબને આધારે આપેલું. જો બાયોનો મતલબ શું થાય? બાયોનો મતલબ થાય જીવ. અને લોજી, લોજીનો મતલબ શું થાય? વિદ્યા, સ્ટડી, હે ને. તો જીવનનું વિજ્ઞાન એટલે બાયોલોજી અથવા તો જીવ વિજ્ઞાન, જીવનનું વિજ્ઞાન એટલે જીવ વિજ્ઞાન. તો ભાઈ પ્રશ્ન એ થાય કે આ જીવ વિજ્ઞાનની અંદર તો આવું બધું આવે, શું? પાચન તંત્ર, પ્રજનન તંત્ર, શ્વસન તંત્ર આવે, વનસ્પતિની અભ્યાસ કરવાનું આવે, અમીબાનું ભણવાનું આવે, કીડા મકોડાનું પણ ભણવાનું આવે, વનસ્પતિ લીલ છે કે પછી બહુ મોટી વૃક્ષ છે એનું ભણવાનું આવે. તો પ્રશ્ન એ થાય આ બધા સજીવો કહેવાય? આમાં ક્યાં જીવન આવે? બોલો, આમાં જીવન? યસ. ચાલો, ભાઈ પાચન તંત્ર, ચાલો, મોટા ભાગના લોકો એમ કહે છે કે આમાં જીવનનો સમાવેશ થાય છે. ધેટ્સ વાય વી આર ઇન્ક્લુડિંગ ધીસ ટોપિક ઇન બાયોલોજી.
એટલા માટે આપણે જીવ વિજ્ઞાન ની અંદર આ વિષયોનો સમાવેશ કરીએ છીએ. તો પાચન તંત્ર એટલે આપણે કરીએ છીએ ભાઈ, આપણે ખાઈએ છીએ, પાચન ની અંદર જાય, તો એ પાચન તંત્ર નો અભ્યાસ કરો છો. હવે ક્યાંય તમે બે પથ્થર કે બે ઈંટ ને જોઈ કે એ ઈંટ છે કોઈ પાણીપુરી ખાય છે કે ઈંટ છે વડાપાઉં ખાય છે, નહીં. તો જે નિર્જીવ વસ્તુ છે ખાવાની ક્રિયા નથી કરતી, તો પાચન ની ક્રિયા સજીવો જ કરે ભાઈ, એટલા માટે આપણે એનો સમાવેશ જે વિજ્ઞાન માં કરવો પડે. હવે વાત આવે વનસ્પતિની, ચાલો આ સજીવ પ્રાણીઓને તો તમે જોવો છો, દોડે છે, ઊંઘે છે, બોલે છે, બધું કરે છે, જમે છે, પ્રજનન કરે છે. તો વાત આવે વનસ્પતિની, શું વનસ્પતિ ને આપણે સજીવ કેમ કહીએ કીધા ભાઈ? શું વનસ્પતિ આપણા જેમ એકાબીજા સાથે વાતો કરે, એકાબીજા સાથે ઝઘડે, ક્યારે વનસ્પતિ હસે, રોવે, ઊંઘે, દોડે, એવું કઈ કરે વનસ્પતિ? છતાં વનસ્પતિને સજીવ શા માટે કીધી? શ્વાસ લે. ઓકે, શ્વાસ લે, પ્રકાશ બનાવે, શ્વાસ લે. બીજું બીજું વનસ્પતિ શું કરે? ખોરાક બનાવે, ખોરાક બનાવે, ખોરાક બનાવે, તેની મોટી થાય કે એટલે મોટું થાય ને જમીનનું ધોવાણ કરે. ઓકે, જમીનનું ધોવાણ કરે, વનસ્પતિ ઓક્સિજન આપે, ઓક્સિજન આપે. ઓકે, ઓક્સિજન આપે છે, ખોરાક લે છે, ખોરાક બનાવે છે, એટલે કે પ્રકાશ સંશ્લેષણ કરે છે. તો વનસ્પતિ આ બધી જૈવિક ક્રિયાઓ કરે છે. ક્યાંય તમે કોઈ પથ્થરને એમ ના કહી શકો, પથ્થર વાતાવરણમાંથી ઓક્સિજન CO2 લે છે, વાતાવરણમાં ઓક્સિજન છોડે છે, એવું કોઈ નિર્જીવ વસ્તુ કરી શકે નહીં. ઇવન આપણે પ્રાણી પણ ના કરી શકીએ. ટૂંકમાં આપણે જે શ્વાસ લઈએ છીએ અલગ વસ્તુ છે, વનસ્પતિ શ્વાસ લે છે અલગ વસ્તુ છે. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરીને પોતાનો ખોરાક બનાવે. હવે ભાઈ, પ્રકાશ સંશ્લેષણ ને પ્રકાશ સંશ્લેષણ એવું શા માટે કીધું? પ્રકાશ સંશ્લેષણ આવું શા માટે કીધું? આ નામ આપવા પાછળનું કારણ શું? એના ફઈબાએ નામ રાખેલું, વનસ્પતિની ફઈબાએ પ્રકાશ સંશ્લેષણ નામ આપેલું. એટલે સાયન્ટિસ્ટ સર, કારણ કે પ્રકાશને, બોલો સર, એ પ્રકાશ દ્વારા છે ને, એ અંદર જે લીલો, જે પાંદડા લીલા દેખાય છે ને, તે પ્રકાશ સંશ્લેષણ ની ક્રિયાથી દેખાય છે, સૂર્ય ની ગરમી પ્રકાશ દ્વારા સંશ્લેષણ કરાય છે. ઓકે, જે પર્ણ જે છે, આ પર્ણ નો જે લીલો કલર છે, એ કેમ કે પ્રકાશ સંશ્લેષણ થી હોય છે? નહીં, એમાં હરિત કણ હોય. હરિત કણ, હરિત કણ, હરિત કણ ને એ હરિત કણ પ્રકાશ સંશ્લેષણ કરી છે. ઓકે, ચાલો સરસ, છતાં પ્રયત્ન કરો અને 50% સાચો જવાબ પણ દીધો. જો પ્રકાશ સંશ્લેષણ, સંશ્લેષણ નો મતલબ શું થાય ખબર કોઈને? સંશ્લેષણ નો મતલબ શું થાય? બનવું, ટુ ફોર્મ, બનાવવું. પ્રકાશ નો મતલબ શું થાય? પ્રકાશ, રાઈટ, એટલે કે પ્રકાશ, સૂર્ય ઉર્જા, હાજરી, પ્રકાશની હાજરીમાં ખોરાક બનવાની ક્રિયા, એને પ્રકાશ સંશ્લેષણ કહેવાય. શું આપણે મનુષ્ય એવું કરી શકીએ કે ભાઈ આજે મમ્મીને સવારે કાલે કહીએ કે મમ્મી કાલે નાસ્તો શું બનાવવાની છો? તો મમ્મી કહે ભાઈ ભાખરી છે. તો કે ભાઈ ભાખરી તો ભાવતી નથી મને, હું ટેરેસ ઉપર જઈશ અને 2 કલાક ત્યાં ઉભો રહીશ કે ઉભી રહીશ અને ખોરાક બનાવી લઈશ. આપણે એવું કરી શકીએ? ના, ઋષિ મુનિઓ એ ભગવાને વરદાન આપેલું છે કે તું પ્રકાશ સંશ્લેષણ કરી શકે, આપણને નથી આપેલું. એ કારણ છે, બોલો. કારણ કે તે વૃક્ષ છે એટલે. ઓકે, કારણ કે તે વૃક્ષ છે, કારણ કે તેમાં હરિત કણ છે. હા ભાઈ, સરસ. કારણ કે એની પાસે
માણસ ને વનસ્પતિ અલગ પડે એની પાસે હરિત કણ છે એટલે હરિત કણ છે એટલે બીકોઝ પ્લાન્ટ હેઝ ધીસ ક્લોરોફિલ ઇન ધેટ્સ વાય ધે આર ધે કેન ડુ ફોટોસિન્થેસિસ કેમ કે તેમની પાસે હરિત કણ છે એટલા માટે એ પ્રકાશ સંશ્લેષણ કરી શકે હે ને એવું નથી કે એને આશીર્વાદ મળી ગયો છે નો ડાઉટ આ પ્રકૃતિ જે છે એ કુદરતની ઈશ્વરની દેન છે એટલે એમણે જ આ સિસ્ટમ ગોઠવેલી છે પણ સિસ્ટમ ગોઠવેલી છે નો ડાઉટ પણ એમ વનસ્પતિને કંઈક એવું આપેલું છે જેથી કરીને પ્રકાશ સંશ્લેષણ કરી શકે હવે જેમ તમારે ચા બનાવી છે તો ચા બનાવવા માટે દૂધ જોઈએ શક્કર જોઈએ પાણી જોઈએ ચાય પત્તી જોઈએ તો પ્રકાશ સંશ્લેષણ કરવા માટે શું જોઈએ પ્રકાશ પ્રકાશ ચાલો એક થયો પ્રકાશ ચાલો ત્રીજું કયું ઓકે ઓકે વાયુ એટલે CO2 આવી ગયો ચાલો તો મોટા ભાગના વિદ્યાર્થીઓને પાંચમું ખનિજ તત્વ તો પ્રકાશ તો સૂર્યમાંથી મળી જશે હરિત કણ એની પોતા પાસે જ છે CO2 ક્યાંથી મળશે ભાઈ બોલો અનમ્યુટ કરું છું CO2 ક્યાંથી મળશે આપણે જે CO2 છોડીએ તે વનસ્પતિ લઈ કાર્બન ડાયોક્સાઇડ વનસ્પતિ લઈ અને ઓક્સિજન બહાર કાઢે અને આપણે તે ઓક્સિજન વાપરીએ હા એ કહું છું કોઈનું માઇક એવું છે જેમાં પ્રોબ્લેમ આવે છે ને તો ભાઈ જે મેં તમને પેલા પ્રશ્ન કર્યો વનસ્પતિ શું જરૂર પડે તો પ્રકાશ હરિતકણ CO2 એ બધું તો CO2 નો મેં તમને સોર્સ પૂછ્યો ઉદગમ સ્થાન પૂછ્યું ક્યાં ક્યાંથી આવે છે તો કોઈએ કીધું આપણે ઉચ્છવાસ કરીએ ત્યાંથી ચાલો બીજું CO2 ક્યાંથી આવે CO2 કાર્બન ડાયોક્સાઇડ આપણે બહાર કાઢીએ ને તે CO2 આપણે કાર્બન ડાયોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ સર જમીન ને નીચેથી મળે ના બેટા જમીન નીચે જ ના મળે CO2 ઓકે તો મોટા ભાગના વિદ્યાર્થીઓ એમ કે છે કે CO2 હવામાંથી મળે તો હવામાં ક્યાંથી આવે તો આપણે ઉચ્છવાસ કરીએ એમાંથી આવે હવામાં ક્યાંથી આવે આપણે ઉચ્છવાસ કરીએ ત્યાંથી બીજી કઈ જગ્યાએથી આવે તો આપણું જે વાહન તમે ચલાવતા હોય 2-wheel 4-wheel હે એના ધોવાડિયામાંથી એમના સાયલેન્સરમાંથી આવે બીજું કઈ જગ્યાએથી આવે તો આગ લાગતી હોય જંગલમાં ત્યાંથી આવે પછી CO2 ક્યાંથી આવે તો મોટી મોટી કંપનીઓની ચીમનીઓ હોય ત્યાંથી CO2 આવે ભાઈ વનસ્પતિ છે લીમડાની અથવા વનસ્પતિ એક આંબાનું વૃક્ષ છે ઉદાહરણ તરીકે તો એ આંબાનું વૃક્ષ જે છે CO2 નો ઉપયોગ કરી પ્રકાશ સંશ્લેષણ કરી ખોરાક બનાવશે તો એમાં ફળ કયું આવશે કાચું મટીરિયલ તો આ જ વાપરશે ને એટલે CO2 તો સફરજન ની વનસ્પતિ માં શું આવશે ભાઈ ફળ સફરજન ચાલો સફરજન આવશે તો ભાઈ પ્રશ્ન એ થાય આંબો હોય કે પછી સફરજન નું વૃક્ષ હોય કે પછી ચીકુડી હોય આ બધા ઉપયોગ કોનો કરે છે માત્ર ને માત્ર CO2 નો
તો તમે મને જણાવો કે આ દુનિયામાં કોઈ એવા મોટા વૈજ્ઞાનિક એવું મશીન બનાવ્યું છે કે બનાવી શકે, આ બાજુથી CO2 નાખો, સામેની બાજુથી સફરજન નીકળે, સરસ મજાનું શેરડીનું જ્યુસ નીકળે, આ બાજુથી CO2 આપો, સામેની બાજુથી કેરી આવે, ચીકુ આવે, એવું થાય ખરું? સવાલ જ નથી હે ને, સાવ કોમન સેન્સ છે આ તો, થાય જ નહીં. પણ વનસ્પતિ તમે જોવો આપણા માટે કેવું જબરદસ્ત કામ કરે છે, એ નો ડાઉટ ખોરાક પોતા માટે પણ બનાવે, પણ આપણા માટે પણ તો બનાવે છે. હવે ભીંડીની વનસ્પતિ છે તો એના પર્ણો પ્રકાશ સંશ્લેષણ કરી ખોરાક સાચવશે તો ભીંડી સ્વરૂપે સાચવાશે, એટલે તમે સરસ મજાની ભીંડી ખાઈ શકો. હવે પ્રશ્ન એ છે કે CO2 શું કરતો હશે, તો CO2 છ CO2 ભેગા થઈ અને એક શું બનાવે, એક ગ્લુકોઝ બનાવે. કેટલા છ CO2 એક સાથે જયારે પ્રકાશ સંશ્લેષણમાં સાયકલ ચાલશે તો છ CO2 એક સાથે આવી અને એક ગ્લુકોઝ બનાવશે, અને એ જ ગ્લુકોઝ એટલે પછી તમારું ચીકુ હોય, પછી કેરી હોય, પછી આપણે શેરડીનું જે જ્યુસ પી છે એ હોય, હે ને, સફરજન હોય. વસ્તુ શું જોઈએ, માત્ર CO2. પણ આપણે એવું કરી શકીએ નહીં, તો પ્રશ્ન એ થાય વનસ્પતિ પાસે એવું તો શું છે, તો વનસ્પતિ આ બધું કરી શકે, તો વનસ્પતિ પાસે જનીનિક બંધારણ છે અને એ જ જનીનિક બંધારણ દ્વારા એ વનસ્પતિ આ બધું કરી શકે છે. આંબાનું વૃક્ષ છે તો જનીનિક બંધારણ એવું છે કે એના પુષ્પમાં કેરી આવશે. સફરજનનું વૃક્ષ છે તો બંધારણ એવું છે કે એના પુષ્પમાં સફરજન આવશે. તો આ બધી વિદ્યાને તમે કેમાં ભણો છો, બાયોલોજીમાં ભણો છો, જીવ વિજ્ઞાનની અંદર ભણો છો. અને આ બધી જૈવિક ક્રિયાઓ છે એટલા માટે જ આને આપણે જીવ વિજ્ઞાનમાં ભણીએ છીએ. બાકી તમે બીજી કોઈ પણ ક્રિયાઓ લઈ લો તો એ જૈવિક ક્રિયા નથી. ઉદાહરણ તરીકે લાવારીસ આવવું એ જૈવિક ક્રિયા નથી, તાપમાન વધી જવું જૈવિક ક્રિયા નથી. એટલે આપણે આ બધી વસ્તુને ભૂગોળમાં ભણીએ છીએ અને આ ક્રિયાઓને આપણે જીવ વિજ્ઞાનમાં ભણીએ છીએ. તો વિષય ઉપર તમે ફોકસ કરશો તો આપોઆપ તમને ખબર પડી જશે કે આ વિષયની અંદર આપણે શું ભણવાનું હોય અને આ જ વસ્તુ શા માટે ભણીએ છીએ. ચાલો, તો આજે આપણે ઇન્ડેક્સની થોડી ચર્ચા કરી લઈએ. જે મેં તમને કીધું હમણાં, આ તમારી નવમાની બુક છે, આની PDF જે છે એ હું ગ્રુપની અંદર મુકાવડાવી દઈશ. તો અહીં તમે જો આ તમારા નવમા ધોરણની વિજ્ઞાનની ચોપડી છે અને આની અંદર જે એક થી ચાર પ્રકરણ છે, આ એક થી ચાર પ્રકરણ કયા છે, તો રાસાયણિક વિજ્ઞાનના પ્રકરણો છે. પછી આ જે તમે પ્રકરણ જોવો છો પાંચ છ અને સાત, આ કયા છે, જીવ વિજ્ઞાનના પ્રકરણ છે. એમાં આપણે પેલું પ્રકરણ ચાલુ કરશું. પછી જે આઠમું પ્રકરણ, નવમું અને દસમું, પછી અગિયારમું અને બારમું, આ બધા પ્રકરણ કયા છે, ભૌતિક વિજ્ઞાનના પ્રકરણો છે. પછી પાછું આવે છે આપણે શા માટે માંદા પડીએ છીએ, એ હોય નૈસર્ગિક સ્ત્રોત હોય. પંદર નંબરનું પ્રકરણ અન્ન સ્ત્રોતોમાં સુધારણા હોય. આ બધા કેમાં આવશે, જીવ વિજ્ઞાનની અંદર આવશે. આ લખી લેજો હે બેટા અત્યારે, જેથી કરી થોડું તમારું તૈયાર થતું જાય. હા, પેલા હું ગ્રુપની અંદર લિંક મોકલી આપું છું, પછી તમને મોકલી દઈશ. હા, લખી લેજો. કોઈને બાકી હોય તો એક મિનિટ આપું છું, ફટાફટ લખી લો. અત્યારે કોઈ પણ તમારી પાસે રફ બુક હોય એ બુકની અંદર આ બધું લખવાનું છે, બધા વિષયનું. પછી તમે સારી બુકમાં લખી લેજો નિરાતે. ચાલો, આઈ હોપ લખાઈ ગયું હશે બધાને. તો આપણે જે સમજવાનું છે સજીવોની અંદર
જે આ બાયોલોજીના ચેપ્ટર છે ને થોડાક આપણે ડિટેલમાં સમજીએ બે પાંચ મિનિટ. તો સજીવનો પાયાનો એકમ એટલે કોણ હોય? કોષ. અચ્છા, સજીવના પાયાના એકમને કોષ શા માટે કીધું? એટલે પાયાનો એકમ કોષ. ના ભાઈ, નવમાનો કોર્સ બદલાયેલો નથી. ચાલો, સજીવનો જે આ પાયાનો એકમ છે એટલે કોષ. તો કોષને પ્રશ્ન હું એ કરું છું કે કોષને પાયાનો એકમ શા માટે કીધું ભાઈ? શું હાથ, પગ, આંખ, કાન, નાક આ બધા પાયાના એકમ નથી? યસ સર. હું પ્રશ્ન એ કરું છું કે કોષને પાયાનો એકમ શા માટે કીધો? કોષને જ કહેવાય, એ વાસ્તવિકતા છે, સત્ય વાત છે. કોષને જ પાયાનો એકમ શા માટે કીધો? કારણ કે ઘણા બધા કોષ દીર્ઘમંડળ છે. સર, કારણ કે આપણા શરીરના ઘણા બધા કોષો ભેગા મળીને શરીરને ઊભું રાખે છે. ઓકે, બાય ગેધરિંગ સો મેની સેલ્સ અ બોડી કેન ફોર્મ. એટલે કે બહુ બધા કોષો, બહુ બધા કોષો જોડાય અને આપણું શરીર બનાવે છે. જો આંખ, કાન, નાક, ભાઈ આંખ પણ કોષની બનેલી છે, કાન પણ કોષોનો બનેલો છે, તો પ્રશ્ન એ થાય રુધિર કેનું બનેલું છે? તો રુધિર ની અંદર પણ કોષ હોય. તમને ખબર છે રુધિરમાં કયા કયા કોષો હોય? હરિતકણ ના હોય. રક્તકણ. હરિતકંડ સર. સર, હરિતકંડ વૃક્ષો. ઓકે, હરિતકણ ના હોય. હરિતકણ વૃક્ષ. હા, હરિતકણ ક્યાં હોય ભાઈ? હરિતકણ વૃક્ષ ની અંદર હોય. તો હમણાં એકે કીધું હરિતકણ, તો વાંધો નથી, પણ હરિતકણ ક્યાં હોય? વૃક્ષ ની અંદર હોય. તો કોઈનું લોહી જે છે, કોઈનું રુધિર ગ્રીન કલર નું નથી, હેને? જો હરિતકણ હોય તો આપણું બ્લડ કેવું હોય? ગ્રીન કલર નું હોય, લીલા કલર નું હોય, પણ એવું નથી, લાલ કલર નું છે. અને એટલા માટે એ જે રક્તકણ છે એના આભારે, એના કારણે લોહી આપણું લાલ કલર નું છે, એટલે રક્તકણ છે. શ્વેતકણ છે, પછી હજી ત્રાક કણ હોય. તો શ્વેતકણ તમારી રોગ પ્રતિકારક શક્તિમાં જવાબદાર. રક્તકણ ઓક્સિજન ને કાર્બન ડાયોક્સાઇડ ને લઈ આવે, CO ઓક્સિજન ને, અને કાર્બન ડાયોક્સાઇડ ને બહાર છોડે, ટૂંકમાં ફેફસા સુધી પહોંચાડે. એ કોણ કરે? રક્તકણ કરે. શ્વેતકણ શું કરે? રોગ પ્રતિકારક શક્તિ. હમણાં કોરોના વાયરસ નું આ માથાકૂટ છે એટલે જ ઓનલાઈન ભણીએ છીએ આપણે. તો એ કોરોના વાયરસ સામે લડવાનું કામ કોણ કરે? શ્વેતકણ કરે. રુધિર ની અંદર ત્રાક કણ હોય. હવે તમને ક્યાંય લાગેલું હોય તો બે પાંચ મિનિટમાં ત્યાં રુજન આવી જાય છે, એટલે કે રુજાઈ જાય છે. તો એનું કારણ છે લોહીમાં રહેલા ત્રાક કણો. તો ટૂંકમાં આ બધા કોષો છે ભાઈ. તમારું લોહી પણ કોષોનું બનેલું છે, તમારું પાચન તંત્ર નું જઠર હોય કોષોનું બનેલું છે, તમારું નાક પણ કોષોનું બનેલું છે, તમારા હાથ પગ બધા કોષોના બનેલા છે. તો હવે તમને પ્રશ્ન એ થવો જોઈએ કે જેમ કે ઓલી મોટી એક બિલ્ડિંગ હોય, તો બિલ્ડિંગ ઈંટોની બનેલી હોય, સળિયાની બનેલી હોય, પણ બિલ્ડિંગ તો ચાલતી નથી, આપણે માણસો તો ચાલીએ છીએ. તો જો બિલ્ડિંગ ચાલે એટલે કે થોડી હલે તો બિલ્ડિંગ તૂટી જાય, પણ આપણે માણસો તો દોડીએ પણ છીએ, ઝઘડીએ પણ છીએ, હે, બહુ બધા છલાંગ પણ લગાવીએ છીએ, છતાં આપણે કેમ તૂટી નથી જતા? હવે તમે એમ કહો કે સર તમે તો વાત શું કરો છો કે કોષોના બનેલા, આપણે જો કોષોના બનેલા હોય, એક એક કોષ અલગ હોય આપણો, તો આપણે તો તૂટી જવા જોઈએ ને, એવું કેમ નથી થતું? કારણ કે ઘણા બધા કોષો મળીને પેશી બને. હા, સરસ ભાઈ. ઘણા બધા કોષો એકબીજા સાથે જોડાય અને પેશીની બંધારણ બનાવે છે. અને પેશી બનાવે, પછી પેશી જોડાય, અંગ બનાવે, અંગ જોડાય, અંગ તંત્ર બનાવે, અને અંગ તંત્રો જોડાઈને સજીવ બને.
તો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. હવે તમને હું સામાન્ય એવું ઉદાહરણ આપું ને, તમે તમારી આંગળીની જે ઉદાહરણ તરીકે તમારી આંગળીનો એક સેન્ટીમીટર નો વિસ્તાર તમે લઈ લો અને એના કોષોની ગણતરી કરો, સેન્ટીમીટર એટલે કેટલું કહેવાય તમને ખબર પડે. તો એક જ સેન્ટીમીટર હે ને, એમાં કદાચ તમે આખા સુરત શું, ગુજરાત શું, આખા ભારતની જે વસ્તી છે ને, માણસોની પોપ્યુલેશન, એના કરતા પણ વધારે કોષો તમારી આંગળીની જે એક વેઢો છે એ વેઢાની અંદર હોય, સમજો છો? એટલા કોષો વિચાર કરો. તો આ બધા કોષો જોડાઈને પેશી બનાવે છે, અને આ પેશી જોડાઈને અંગ, અંગ જોડાઈને અંગતંત્ર, પછી સજીવ. ચાલો, પેશી નું કામ આપણે જુદું જુદું સમજશું. સજીવોની અંદર વિવિધતા જે છે એનું થોડું તમને માહિતી આપું. કોઈને ખબર છે આ વિવિધતા એટલે શું, ને વિવિધતા ના હોય તો શું થાય? સજીવોમાં વિવિધતા, દેખાવમાં વિવિધતા, કદમાં, દેખાવમાં, સ્વભાવમાં, રંગમાં, આકારમાં, કદમાં, આકારમાં, કદમાં, અવાજમાં, દેખાવમાં. ઓકે, ચાલો. મોટા ભાગના વિદ્યાર્થીઓ એમ કહે છે આકારમાં, કદમાં, દેખાવમાં, સ્વભાવમાં. ભાઈ, સ્વભાવમાં તો આપણે બધા વિવિધતા છે. જો મારો સ્વભાવ અલગ હોય, તમારો અલગ હોય, છતાં આપણે તો માણસો જ છીએ ને. તો સ્વભાવમાં વિવિધતા એ સજીવોમાં વિવિધતામાં ના ગણાય, હે ને? હવે મમ્મીનો સ્વભાવ અલગ હોય, પપ્પાનો સ્વભાવ અલગ હોય, તો શું મમ્મી પપ્પા બે માણસ નથી ભાઈ? સ્વભાવ તો અલગ છે, હે ને? નહીતર કે ભાઈ મમ્મી તારો સ્વભાવ કેવો, તું તો માણસ નથી. પછી પપ્પાને કે પપ્પા તમારો સ્વભાવ તો કેવો, તમે તો માણસ નથી. તો સ્વભાવને આધારે વિવિધતા ના કહેવાય, હે ને? આપણે બધાનો સ્વભાવ અલગ અલગ જ હોય, એટલે એમને આ કહેતા સ્વભાવમાં. દેખાવની અંદર પણ વિવિધતા છે. જુઓ, ખાલી એક એક તમે જાતિ લઈ લો એમાં પણ વિવિધતા છે, એમાં પછી ચર્ચા કરીશું. હવે તમે મને કહો, પેલા વિવિધતા સમજી લો થોડીક એક બે વ્યાખ્યાની અંદર, કે આ જે જુદાપણું છે સજીવોમાં જોવા મળતું. હવે જુઓ, તમે તમારી ઘરની આજુબાજુ તમે ખાલી ફોકસ કરો તો બે ત્રણ પ્રકારના ઝાડવા હશે, વૃક્ષ, એટલે વિવિધતા થઈ. અલગ મીંદડી તમને જોવા મળે, કેટ, પછી ક્યાંય તમને વોલ લિઝાર્ડ જોવા મળે, એટલે કે ગરોળી, માખી, મચ્છર કશે જોવા મળે. તો આ વિવિધતા છે, અલગપણું છે. જો વિચાર કરો કે આ પૃથ્વી ઉપર માત્ર ને માત્ર માણસો હોય તો આ પૃથ્વી રહી શકે ખરી? હા કે ના? આ પૃથ્વી પર માણસો જીવી શકે ખરા? માત્ર માણસો? તો સજીવોમાં વિવિધતા કેટલી એની અગત્યતા છે જોવો તમે. ભાઈ, માત્ર માણસો હોય તો તમને એ ખબર પડવી જોઈએ કે માત્ર માણસો હોય તો શાકભાજી માર્કેટમાં શાકભાજી ક્યાંથી આવે, સમજો છો? શાકભાજી તમને એમ થાય શાકભાજી તો કોઈ વેપાર કરવા વાળો માણસ લઈ આવશે. ભાઈ, એના ઘરમાં થોડું કઈ એ મશીન થી બનાવે છે, તો વનસ્પતિ જ બનાવે ને. કોઈ એવું સાંભળ્યું કે ભાઈ પેલો માણસ તો ભીંડી બનાવવાનું મશીન છે, કે પછી બટેકા બનાવવાનું મશીન છે, એવું કઈ હોય નહીં ને? તો આ પૃથ્વી ઉપર જે વિવિધતા છે એ વનસ્પતિની અંદર હોય, પ્રાણીની અંદર હોય, સૂક્ષ્મ જીવોની અંદર હોય, કોઈ પણ ની અંદર, તો વિવિધતા ખૂબ જ અગત્યની છે. જો વિવિધતા ના હોય તો તમને ભાઈ બટેકા ખાવા ના મળે, પછી ટમેટા ખાવા ના મળે, કેરી, સફરજન, ચીકુ, આ બધી વિવિધતા છે. આ બધા સજીવો છે, એની અંદરની વિવિધતા છે. તમને સિંહ, વાઘ, દીપડા, ચિત્તા, બિલાડી, ઘોડા, આ કઈ જોવા ના મળે જો વિવિધતા ના હોય તો. એટલે વિવિધતા કેટલી અગત્યની છે સમજ પડે. જો વિવિધતા ના હોય, ઉદાહરણ તરીકે એક જ પ્રકારની શાકભાજી તમને મળે છે, ચાલો વનસ્પતિમાં બહુ વિવિધતા નથી, એક બે જ તમને શાકભાજી ખાલી જોવા મળે, ભીંડી અને ટમેટા, બીજું કઈ નહીં. તો રોજ સવારે માર્કેટમાં જવાનું, શું લઈ આવવાનું? ભીંડી અને ટમેટા. કેમ કે માર્કેટમાં બધા પાસે શું હોય? માત્ર ને માત્ર ભીંડી અને ટમેટા, બીજું કઈ નહીં. તો
હવે તમને સમજ પડે કે વિવિધતા ના હોય તો પ્રોબ્લેમ શું થાય? ચાલો તમે મને કહો, ઇફ ધેર વિલ બી અ નો બાયોડાયવર્સિટી ધેન વોટ વિલ બી અ પ્રોબ્લેમ? સાચી વાત છે ભાઈ, તકલીફ તકલીફ થાય છે. ચાલો બીજી તકલીફ શું થાય? સર આપણે એકને એક જ પ્રોટીન વિટામિન મળે, એકને એક ફ્રૂટ ખાવું પડશે. ચાલો હું એમ કહું છું કે આ વિવિધતા છે એટલે આપણે બધા છીએ અલગ અલગ, હે ને? કૂતરા બિલાડી હોય કે માણસ હોય, ઘોડા હોય, કોઈ પણ. હવે વિચાર કરો કે પ્રાણીઓમાં વિવિધતા છે, વનસ્પતિમાં શું વિવિધતા? શું વનસ્પતિ જ નથી તો પ્રાણીઓ ટકી શકે ખરા? હવે ઘણા લોકો એમ કહેશે કે ભાઈ હું તો ક્યાં વનસ્પતિ ખાઉં છું, અથવા પેલો સિંહ કે વાઘ કે એમ કહેશે હું તો ક્યાં વનસ્પતિ ખાઉં છું, હું તો હરણ ખાઉં છું. તો સિંહ કે વાઘ ને કઈ અસર થશે વનસ્પતિ નહીં હોય તો? જો ભાઈ હરણ ને જીવવું હશે તો હરણ શું ખાશે? ઘાસ ખાશે. તો વનસ્પતિ થઈ, એટલે વનસ્પતિ નહીં હોય તો હરણ નહીં હોય, અને હરણ નહીં હોય તો સિંહ વાઘ નહીં હોય. એટલે આપણે માણસો માંથી પણ કહેતા હોય કે ભાઈ હું ક્યાં કઈ આ ઘાસ કેવું, ટૂંકમાં શાકભાજી એવું કઈ ખાઉં છું, હું તો નોનવેજ ખાઉં છું. ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિ એવું કહે છે તો એ જે વ્યક્તિ નોનવેજ ખાય છે તો એ નોનવેજ જે વસ્તુ ખાય છે એ તો ઘાસ ખાય છે ને, એ કઈ કોઈ ધૂળ તો ખાતું નથી. કોઈ પણ તમે પ્રાણી લઈ લો, જે તૃણાહારી પ્રાણી છે બધા તૃણ ખાય, ઘાસફૂસ ખાય, હે ને? તો જે કાર્નિવોરસ છે એટલે કે માંસાહારી છે એ પણ આ જીવી શકે નહીં જો વનસ્પતિ ના હોય તો. ભલે એ વનસ્પતિ નથી ખાતા, જો સિંહ છે ને બેટા મરી જશે પણ કોઈ દી એ ઘાસ ખાશે નહીં, વાઘ પણ મરી જશે પણ ઘાસ ખાશે નહીં. હવે એનો અર્થ એ નથી કે વનસ્પતિ હોવા ના હોવાથી સિંહ વાઘ ને કઈ અસર નહીં થાય, નહીં એવું નથી. તો આ જીવ વિવિધતા છે, જો વિવિધતા ના હોય તો આ બધી તકલીફો થઈ શકે, તમને કઈક કઈ જુદાપણું જોવા ના મળે. અને સાથે સાથે બધા એકાબીજા ઉપર આધારિત છે, હે ને? જો સૂક્ષ્મ જીવો એટલે અગેન સજીવમાં વિવિધતા થઈ, પછી પ્રાણીઓ એટલે વિવિધતા થઈ. પ્રાણીઓમાં જંગલની અંદર તમે જાઓ તો કેટલી વિવિધતા છે, એ એકાબીજા ઉપર નિર્ભર છે. તો આ બાયોડાયવર્સિટી છે, એનાથી જ પૃથ્વી ચાલે છે. અને આપણે મનુષ્યોની અંદર સ્વભાવની અંદર વિવિધતા, એનાથી આપણે કઈ ડરવાનું નથી. પણ આ એક સુંદરતા કહેવાય, અલગ હોવું એ સુંદરતા છે. અને એ વિવિધતાને કારણે જ સંપૂર્ણ તંત્ર સંપૂર્ણ સિસ્ટમ ચાલી શકે. ચાલો બહુ આપણે ડિટેલમાં ચર્ચા નથી કરવી, ખૂબ જ આપણે સુપરફિશિયલી આજનો લેક્ચર ખૂબ જ આપણે ઉપર છેલ્લો લેક્ચર લીધેલો છે. આવતીકાલે આપણે પાયાનો જે એકમ છે એની આપણે ડિટેલમાં ચર્ચા કરશું. અને તમારા જે પ્રશ્નો છે એ પ્રશ્નોની પણ આવતીકાલે ચર્ચા કરશું. ઘણા લોકો ગ્રુપમાં નથી તો એ ગ્રુપની અંદર હું લિંક મુકાવડાવી દઉં છું, જેથી કરી તમે ગ્રુપમાં જોઈન થઈ શકો. અને આવતીકાલે આ બધા વિદ્યાર્થીઓ ફરજિયાત જોડાશે, કેમ કે થોડી બીજી માહિતી પણ તમને આપવાની છે. અને આ જે લેક્ચર જે છે, આ વર્ગો, એ આપણે જે બપોર પછી તમને ટ્યુશન આપીએ છીએ એ ટ્યુશનના લેક્ચર છે. એટલે તમને ડેમો લેક્ચર એટલા માટે આપીએ છીએ કે જેથી કરી અને તમને શિક્ષણ પદ્ધતિ કેવી છે એનાથી તમે પરિચિત થાઓ, તેનાથી તમે માહિતગાર થાઓ. એટલે ઘણા લોકો ટ્યુશનમાં જતા હોય તો આપણી જીવન ભારતીમાં ટ્યુશનમાં શા માટે જોડાશે કે આપણે અહીં સાયન્સના શિક્ષકો તમને ભણાવે છે, સમજો છો? તો કોઈ પણ ટોપિકને આપણે સારી રીતના વ્યવસ્થિત સમજી શકશું. એટલે તમારે તમારું આગળનું ભણતર પણ જોવાનું છે કે અહીં તમે ભણેલા છો તો આગળની વસ્તુ બધી તમારા માટે ઈઝી થઈ જશે. બાકીના તમારા જે કાંઈ પણ પ્રશ્નો છે તેની ચર્ચા આપણે આવતીકાલે કરશું. અને આજે જેટલા જોડાયેલા છે બધા વિદ્યાર્થી મિત્રો કાલે પણ ફરજિયાત જોડાશે. ચાલો તો સી યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર with new topic.
हाँ बोलो बेटा सर, जो वनस्पति नहीं, सर वनस्पति नहीं हो तो अपने भी नहीं जीवी सकते ने? ना बेटा, आपड़े पण केम जीवी सके वनस्पति ना हो तो? आपड़े खाशु शु अने खावानु तो पछु आपड़े जो ऑक्सीजन लईए छे, ऑक्सीजन ऑक्सीजन नहीं मळशे तो पछी ऑक्सीजन मळवानो नहीं। हाँ तमने एम थाय ऑक्सीजन तो अमे हॉस्पिटल माथी लई लेशु भाई, तो हॉस्पिटल वाळो ऑक्सीजन केटलाक ने आपशे अने चालशे पण केटलो है ने? अत्यारे आपणे जोईए ने ऑक्सीजन सर, सर पण ऑक्सीजन अपने सर ए लोको पहेला पोतानी सृष्टि करे ने? हा ए लोको पहेला પોતાની સેફટી કરશે, પોતાની સેફટી કરશે, કેવી રીતે મળશે હોસ્પિટલ? અને આખી દુનિયાને તો મળી જ ના શકે ને ભાઈ, અત્યારે આપણે જોઈએ ને કેટલી તકલીફ થાય બોટલ માં સર, ઓક્સિજન પણ કેટલું મળશે? હા સવાલ છે, ઓક્સિજન જેટલું હશે એટલું જ રહેશે ને, વધશે થોડી ના, આવશે આવશે કેટલે દૂર થી ઓક્સિજન આવે, અમદાવાદ થી છે સુરત માં ઓક્સિજન આવે સર, હા આ સિવિલ હોસ્પિટલ માં તો પછી સર, એટલે સવાલ છે અમે કઈ ના લેશું ઓક્સિજન વગર આપણે જીવી જ ના શકીએ સર, એવું બની નહીં શકે, પણ સર બની જ નહીં શકે, કે એ નહીં હોય વનસ્પતિ જીવનમાં નહીં હોય એવું બની જ નહીં શકે, બની જ ના શકે, જો વનસ્પતિ પહેલેથી જ ના હોય તો આ પૃથ્વી ઉપર સજીવો જ ના હોય ને, કેમ કે વનસ્પતિ ઉપર જ બધું આધારિત છે, બધા ઓક્સિજન નો જ ઉપયોગ છે, લેસર દવા પણ નહીં બની શકે, કારણ કે વનસ્પતિ થી તો દવા બને છે આપણે અત્યારે, સાચી વાત છે સર, બોલો સર, સર હું પહેલા 8D માં હતો, હવે હું ફોર્મ ભરવા ગયો ત્યારે 9C કીધો છે, તો સર મારે કેમ જોઈન થવું? આ જે 9C તને કીધો છે તો એ ક્લાસ પ્રમાણે હવે તારું કન્ટિન્યુ રહેશે સર, હેલો સર, સર સર હેલો સર, બોલો બેટા સર, મારું છે ને એડમિશન ના ફોર્મ માં લખ્યું છે 9D અને પછી આમાં ફી ની રસીદ માં લખ્યું છે 9C, તો બે માં કયું સાચું? ઓકે, ક્લર્ક ઓફિસ ની અંદર તમારે જઈને ત્યાં સુધારો કરવાનો છે ને, એટલે કાલે આવી જજો ક્લર્ક ઓફિસ માં, અને આવા જેટલા પણ વિદ્યાર્થીઓ પ્રોબ્લેમ છે, મારું બી એવું જ છે, એ જ કહું છું ક્લર્ક ઓફિસ માં આવી, ક્લર્ક ઓફિસ માં આવી તમારે સુધારો કરવાનો છે સર, હું 8D માં હતો ને તેમ હું એડમિશન 9E માં છે, તો મારે શું કરવાનું? જો એક આ તમારા પ્રશ્નનો સાર્વજનિક જવાબ આપી દઉં છું, જેટલા લોકોને આ પ્રોબ્લેમ છે એને ક્લાર્ક ઓફિસમાં આવવાનું રહેશે, કેમ કે હું જે તમારું મેનેજમેન્ટ કરું છું એ ટ્યુશનનું મેનેજમેન્ટ કરું છું, સ્કૂલના જે વર્ગો આપવા ફાળવવા એ બધું તમારે ક્લર્ક ઓફિસમાં એ આવીને રૂબરૂ આવીને બધું કરવાનું રહેશે, બાકી સબ્જેક્ટ અને અનુલક્ષીને કઈ તમારા પ્રશ્નો છે તો આપણે નો ડાઉટ એનું સોલ્યુશન કરશું, અત્યારે હમણાં 5 મિનિટમાં મારે હા બેટા આ જે વર્ગો છે એની હજી હું ડિટેલ માહિતી આવતીકાલના લેક્ચરમાં આપીશ તમને, તો એમાં બધા વિદ્યાર્થીઓ ફરજિયાત જોડાશે, ચાલો આજે સર, હા બોલો બેટા, સર બધું લખવાનું છે આ બધું, હા જેટલું મેં તમને ચાર્ટ કરાવેલો છે એ જ લખવાનું છે અત્યારે, આ ખાલી ચાર્ટ લખવાનું આજના લેક્ચરનું, અને સર ખાલી બધા વિષયનું ભેગું લખવાનું ને, પછી પાછળ તેને અત્યારે નોટબુક બનાવીને અત્યારે ભેગું લખો, પછી એવું હશે હું કહીશ, સર કહું લખવાનું છે આ ખાલી અત્યારે સ્ક્રીન પર દેખાય ને તમને વિજ્ઞાન ની જે 3 શાખા છે આપણી અત્યારે એ, ચાલો તો મળીએ નેક્સ્ટ લેક્ચર માં વિથ ન્યુ ટોપિક, સર આપને જ્યારે ક્લાસ ચાલતો હશે ત્યારે અત્યારે ઓનલાઈન લેક્ચર છે કે વિડિયો છે? ઓકે, તો લગભગ જ્યાં સુધી સરકારની ગાઈડલાઈન નથી આવતી ત્યાં સુધી આપણે ઓનલાઈન રાખશું, પછી જેવું ઓફલાઈન થાય છે ત્યારે જે ટ્યુશન ના છોકરાઓ છે આપણે ત્યાં જે અમે તમને ભણાવવાના છીએ, કેમ કે તમારે સવારે હું ના ભણાવતો હોય ને તમને, તમારી સવારના શિક્ષકો અલગ હોય, તો જે ટ્યુશન ના છોકરાઓ છે એ લોકોને હું બધું પાછું જેટલું ઓનલાઈન કરાવેલું છે બધું આપણે હું ઓફલાઈન કરશું પાછું, ચાલો અહીં સુધી રાખીએ, આપના પ્રશ્નો જે કઈ પણ છે હજુ કોઈના બાકી રહી ગયા હોય તમે નોટ કરીને રાખજો, આવતીકાલે આપણે પાછી ચર્ચા કરશું, ચાલો સી યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર.